મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં રોડની બાજુમાં ગટરની વ્યવસ્થાના અભાવે રસ્તા તથા ખેતરો પર પાણી ફરી વળ્યા. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નવા કારવા તથા માણિયા ગામમાં ખેતરો અને ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગામના સીમાડામાં ગટરની વ્યવસ્થાના અભાવે ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ગટરની વ્યવસ્થા ન હોવાના કારણે રોડની આજુબાજુ ગટર હતી, પરંતુ અત્યારે નવા રોડમાં વ્યવસ્થા ન કરવાના કારણે ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે આવનાર સમયમાં શું તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. ગટરની વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ખેતરમાં ઘૂસી જતા હોવાથી જગતનો તાત અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. શું ગામમાં અને સીમમાં વારંવાર પાણી ઘૂસી જાય છે ત્યારે શું તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે? અતિશય વરસાદના કારણે ભેગા થયેલા પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થા હતી, પરંતુ નવો બનાવવામાં આવેલા રોડના કારણે ગટરની જગ્યા છોડવામાં ન આવતા આ પાણી ગામના નીચાણવાળા વિસ્તારમાં તેમજ ઊભા પાકમાં ઘૂસી જતા જગતના તાતની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવનાર સમયમાં પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગઈકાલે વધુ વરસાદના કારણે ગટરની વ્યવસ્થા ન હોવાના કારણે સોનેલાવાથી દલખુદિયા તેમજ ત્યાંથી ત્રણ ગામોમાં જે પાણી આવે છે તે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા અને ઘરોમાં પણ પાણી ઘૂસી જવા પામ્યા હતા રોડના કારણે. ગટરનું લેવલ ન હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ કુદરતી નહીં પરંતુ કૃત્રિમ પરિસ્થિતિ હોવાના લઈને લોકોમાં તરહ તરહની ચર્ચાઓ અને માંગ કરવામાં આવી છે કે આવનાર સમયમાં તંત્ર દ્વારા સહાય કરવામાં આવે યા તો નિકાલ કરવામાં આવે અને ગટરની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો દ્વારા અને જગતના તાત દ્વારા માંગ કરવામાં આવી છે. રાત્રે તમને ખબર હોય તો લુણાવાડા વિસ્તારમાં આપણે ખૂબ મુસળધાર વરસાદ પડ્યો અને આજે બપોર સુધી વરસાદ ચાલુ હતો અને એના કારણે આ અમારી જમીન છે નીચાણવાળી જમીન છે. લગભગ 3-4 ગામનું પાણી દલુખડીયા સોનેલાનું પાણી બધું અમારા ગામની અંદર થઈ અને વીરી નદીમાં પડે છે. દર વર્ષે આપણે રસ્તાની બંને બાજુ ગટરો ક્લિયર હોય છે અને એના કારણે પાણીનો નિકાલ થઈ જતો હોય, પરંતુ ચાલુ વર્ષે જ્યારે આ રસ્તાનું કામ શરૂ કર્યું રસ્તાના કામમાં અણઘટ વહીવટના કારણે ગટરોનું કોઈ આયોજન નથી અને એના કારણે ગટરો વ્યવસ્થિત ન હોવાથી પાણીનો ભરાવો થઈ ગયેલો છે અને એના કારણે લગભગ ગામની અંદર પાણી ઘૂસે એવી સ્થિતિનું સર્જન થઈ ગયેલું છે. શું નામ આપું? મારું નામ પરેશકુમાર મહેશભાઈ પટેલ, નવા કારવા ગામનો વતની છું.